गुजरात भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल ना संसदीय मत विस्तार एवं बेलीमोरा नगरपालिका में पूर्व कारोबारी अध्यक्ष अने हालना शासक पक्ष ना नेता हरीश ओड़ गैरनीति ने मामले विवाद में आया छे। नगर सेवक हरीश ओड़ सत्ता नो दुरुपयोग करी गैरनीति आचरता प्रादेशिक कमिश्नरे महसूल नी रकम भरवा माटे आदेश कर्यो छे। बेलीमोरा नगरपालिकाना पूर्व कारोबारी चेरमेन हरीश ओड़े वाणिज्य हेतु माटे करेल पोतानी मालिकीनी आकरणीने सत्ता नो दुरुपयोग करीने गैरकायदेसर हेतु फेर करी पालिकाने नुकसान पहोंचाड्यु छे। साथे ज पालिकाना चीफ ऑफिसर सहित पक्षना सभ्योने गैरमार्गे दोरी सत्ता नो दुरुपयोग करता पालिकाने 1.71 लाख रूपयानी नुकसान पहोंचाड्यु छे। सत्ता नो दुरुपयोग करीने हेतु फेर करनार हरीश ओड़ने प्रादेशिक कमिश्नरे तात्कालिक आकरणीनी रकम सहित जमीन महसूलनी रकम भरवा आदेश कर्यो छे। प्रादेशिक कमिश्नरे पूर्व कारोबारी अध्यक्षे करेल खोटा ठरावने तात्कालिक धोरणे रद्द करवा हुकम कर्यो छे। કયા શું કાર્યવાહી કરવામાં આવશે જે આરોપો લાગ્યા છે એના ઉપર? ગત મહિનાની 24 તારીખ દરમિયાન આરસીએમ કચેરી સુરત ખાતેથી કમિશનર મેડમનો હુકમ આવેલો હતો, તેના અનુસંધાને અમે 25 તારીખે અમે નોટિસ જાહેર કરી છે અને નોટિસમાં અમે દિન 7ની અંદર જે કંઈ વસૂલાત છે તે ભરપાઈ કરવા અંગે સૂચના આપેલી છે અને મેડમશ્રીના હુકમ અનુસાર જો તે ભરપાઈ કરવામાં ન આવે તો જમીન મહેસૂલ અંગેની યોગ્ય કાર્યવાહી કરવી તે વસૂલાત કરવાની થઈ છે। કોનો પર આક્ષેપો લાગ્યા છે? કોણ છે તે વ્યક્તિ? અહીંયા નગરપાલિકાના સભ્ય શ્રી હરીશભાઈ ઓળ છે અને તેમને જે નોટિસ ફરકાવવામાં આવી છે તેના દિન 7 અનુસાર આજના દિવસે તે પૂર્ણ થાય છે, તે અંગે અમે લોકો તેમનો કોઈ લેખિત પુરાવો કે ખુલાસા સુધી તેમણે આપ્યો નથી અને તે અંગે અમે તેમને ફરીથી એક વખત નોટિસ મોકલીશું તથા મારા સિનિયર લેવલ ઓફિસર સાથે મેં મુલાકાત ગોઠવી છે અને આગળ વહેલી તકે કેવી રીતે જમીન મહેસૂલ અંગેથી તે ભરપાઈ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન મેં મેળવ્યું છે અને તે અનુસાર કાર્યવાહી આગળ કરવામાં આવશે।